नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार मारी YouTube चैनल में तमारो हार्दिक स्वागत करू छु। धोरण 12 ની અંદર 12 કોમર્સ ની અંદર વિષય એકમ એના ભાગ 2 નું બીજું ચેપ્ટર છે ડિબેન્ચર ના હિસાબો। મૂળ વાક ની વાત કરી લઈએ તો બે એમસીક્યુ આવશે, एक वीएससी एमसीक्यू में टू को सवाल है। ત્રણ ગુણનો એક દાખલો આવશે વિભાગ સી માં, સૌથી છેલ્લો વિભાગ સી નો છેલ્લો દાખલો। પહેલો સવાલ લઈએ કે ડિબેન્ચર એટલે શું। ડિબેન્ચર એટલે શું? તો કે કંપનીએ જાહેર જનતા પાસેથી કંપનીએ જાહેર જનતા પાસેથી પૂછીના સોરી પાસેથી લાંબા ગાળા માટે પૂછીના લીધેલા નાણાના બદલામાં રોકાણકારોને પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહે છે। તો જે વ્યક્તિ કંપનીનો ડિબેન્ચર ખરીદી લે
જે વ્યક્તિ કંપનીમાં હું ખરીદી લે ડિબેન્ચર એને કંપનીમાં હું કહેવાય ડિબેન્ચર હોલ્ડર યાદ રાખજો બીજી વસ્તુ ડિબેન્ચર હોલ્ડર્સ એ કંપનીનો લેણદાર ગણાય છે એ કંપનીનો શું ગણાય લેણદાર યાદ રાખજો તમારો ડિબેન્ચર જે ખરીદે એટલે ડિબેન્ચર હોલ્ડર કે એ કંપનીનો હું કહેવાય લેણદાર તમારામાંથી પૈસા લેવા હોય શેર હોલ્ડર હોય ને શેર હોલ્ડર એ તમારી કંપનીનો માલિક કહેવાય પણ આ તમારો લેણદાર કહેવાય યાદ રાખજો જે શેર હોલ્ડર તમારી ત્યાં પૈસા રોકે તો તમે એને ડિવિડન્ડ આપો આમાં છે ને ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચરમાં વળતર સ્વરૂપે વળતર સ્વરૂપે વળતર સ્વરૂપે ડિબેન્ચર પર વ્યાજ આપવામાં આવે છે યાદ રાખજો આમાં તમારે વળતર સ્વરૂપે વ્યાજ આપવાનું ડિબેન્ચર પર ઓલામાં તમારે ડિવિડન્ડ ચૂકવવાનું એટલો ફરક છે શેર અને ડિબેન્ચર બાકી બધીની પ્રક્રિયા છે જે ડિબેન્ચર આપણે બહાર સોરી શેર બહાર પાડતા ત્યારે શેર બહાર પાડતા જ્યારે માની લો કે 10 રૂપિયા વાળો શેર હોય તો એક સાથે પૈસા ન મંગાવી લેતો એવી જ રીતે આમાં પણ ડિબેન્ચરની કિંમત માની લો કે 100 રૂપિયા હોય તો 100 રૂપિયા કે એક સાથે નહીં માંગી લે એનાય ભાર પડી જશે અરજી મંજૂરી અને હપ્તા એટલે સેમ એના જેવું છે પણ શેર અને ડિબેન્ચરમાં એટલો તફાવત જો કોઈ જગ્યાએ શેર અને ડિબેન્ચરનો તફાવત પૂછે ને તો પહેલા હું કરવાનું બેની વ્યાખ્યા લખવાની શેરની અને ડિબેન્ચર પછી તો કે ડિબેન્ચર શેર બહાર પાડવાથી કંપનીને શેર પૂરી પડે આમાં હું મળે દેવું પૂછીનું નાણું મળે જેને કંપની હું કે દેવું શેર ખરીદીને શેર હોલ્ડર કહેવાય ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર્સ હોલ્ડર શેર હોલ્ડર એ કંપનીનો માલિક કહેવાય જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો શું કહેવાય લેણદાર સમજ પડી અને આમાંથી મોટો બનેલો શું કહે છે જે વ્યક્તિ કંપનીનો શેર ખરીદીને શેર હોલ્ડર કહેવાય જ્યારે ડિબેન્ચર જે ખરીદીને શું કહેવાય ડિબેન્ચર હોલ્ડર શેરમાં તમને વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે જ્યારે ડિબેન્ચરમાં વળતર સ્વરૂપે તમને શું મળશે વ્યાજ તમે તમારી રીતે બનાવી શકો આ રીતે ડિબેન્ચર આવશે આગળમાં થોડીક માહિતી મેં તમને આપી દીધી આમાંથી બધા એક એક ગુણના સવાલ છે યાર બધા એક એક ગુણમાં પૂછી શકાય ને એવા સવાલ છે હવે ને આમનું કે જે પાયો કહેવાય શેર મૂડીની આમનું જેને આવડતી હશે ને એના માટે આ બહુ સરળ છે કે ડિબેન્ચર ને આમનો એકવાર ધ્યાન આપી દેજો કે મગજ મારી વાળી છે નહીં એને જેવું જ આવશે એની જેમ હમણાં મેં વાત કરી માની લો કે ડિબેન્ચર ની કિંમત 100 રૂપિયા વાળો છે તો 100 રૂપિયા એક સાથે મંગાવ છે નહીં 100 વાળો ડિબેન્ચર નથી જોઈએ પણ ડિબેન્ચર એ 100 રૂપિયા રૂપમાં એક સાથે નહીં મંગાવે એના ભાગ પડી જશે મોટા ભાગે અહીંયા 3 ભાગ હશે અરજી વખતે ભરવાના થાય મંજૂરી વખતે ભરવાના અને હપ્તા વખતે ભરવાના આમ ભાગ પાડી દેશે કે 100 વાળો છે તો માની લો આ રીતે ભાગ પાડી દે અરજી વખતે 30 દિવસ 100 માં મંજૂરી વખતે 40 અને હપ્તા વખતે 30 આમ કરીને 100 રૂપિયા અલગ અલગ મંગાવે એક સાથે રૂપમાં મંગાવશે ભાગ પાડી દેશે અરજી મંજૂરી અને હપ્તા તમારે અલગ અલગ રીતે પૈસા ભરવાના થાય એક સાથે ભરવાના થાય નહીં એટલે તમારે 3 પ્રકારની આમનો ગાડી આવશે અરજીની મંજૂરીની અને હપ્તા યાદ રાખજો જો કે શેર મૂડી જે વેણા હોય એને આમનો શીખવામાં 1% વાર નહીં લાગે છે કારણ કે શેર મૂડીમાં આપણે અરજી આવતી તો કે અરજીમાં પહેલા કેની આંકડો લગતા
તો કે એમાં તમને અરજી સાથે નાણા મળતા તો આમાં એ છે ને ડિબેન્ચર અરજી સાથે ડિબેન્ચર અરજી સાથે નાણા મળે ત્યારે કે ડિબેન્ચર અરજી સાથે તમને નાણા મળે ત્યારે તમારા નિયમનો ભંગ બની જશે તો વિચારો ત્યારે આપણને નાણા કેમાં મળતા બેંકમાં તો અહીંયા અરજી નાણા મળે ત્યારે બેંકમાં મળશે એટલે આમનો બનાવવાની બેંક ખાતે ઉધાર કારણ કે લોકો નાણા આપશે તો નાણા આવે આવે તો ઉધાર એ બેંકમાં આવતા એ બેંકમાં આવશે મેં તમને છે ને અરજીમાં હતા ને એટલે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરતા અહીંયા ઇક્વિટી શેર નહીં હોય અહીંયા ડિબેન્ચર અરજી હશે તો તમારે ડિબેન્ચર અરજી ખાતે જમા કરવાનું અરજી નાણા આવ્યા પહેલા લઈ લીધા અને અરજી ના હતા તો અરજી ખાતે જમા પણ અહીંયા છે ને ટકાવારી લખવાની થશે આગળ ખાલી જગ્યા ટકા કારણ કે આમાં છે ને ડિબેન્ચર ઉપર કંપની વ્યાજ ચૂકવે એ કેટલું વ્યાજ ચૂકવો છે ને એ ટકાવારી તમને આપી તો એ ટકાવારી તમારે અહીંયા લખવાની થશે એટલે સિમ્પલ વસ્તુ છે જ્યાં તમે ઇક્વિટી શેર શબ્દ વાપરતા ને ઇક્વિટીની જગ્યાએ ટકાવારી શબ્દ વાપરવાનો છે અને શેરની જગ્યાએ ડિબેન્ચર એટલે ઇક્વિટી શેરની જગ્યાએ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર એટલે આ અરજી સાથે નાણા મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કરતા જ્યાં ખાલી જગ્યા ટકાના અરજી ખાતે જમા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે જમા આ રીતે પહેલે આપણું અરજીની આવશે એમાંય નાણા મળતા પહેલા તો આમાંય નાણા મળે છે ન્યા નાણા મળતા ને જે અરજી નાણા મળ્યા છે એને તમે શેર મૂડી ખાતે લઈ જતા અહીંયા ક્યાં લઈ જવાના જોજો ડિબેન્ચર અરજીના નાણા શેર મૂડી ખાતે લઈ જતા એને તમારે ડિબેન્ચર ખાતે લઈ જવાનું ફરક એટલો યાદ રાખજો બાકી લાંબી માથા કોટ નહીં આવે સીધી જ વસ્તુ ઓલા મરજી નાના શેર મૂડી ખાતે લઈ જતા ત્યાં શું કરતો હતો આ જે જમા હોય એનો ઉધાર કરી દેવાનો અરજી નાણા જમા હોય એનું કરવાનું ઉધાર કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર ઉધાર કરી એને હું શેર મૂડી ખાતે જમા નાખતો અહીંયા મારે ખાલી ડિબેન્ચર ખાતે જમા નાખવું એટલે તે અહીંયા આગળ ટકાવારી શબ્દ વાપરવાનો કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા બસ આમનું શેર મૂડીની જો શીખીને આવ્યા છો તો આરામથી આવશે પહેલા અરજી નાણા મળે બેંકમાં આવે આવે તો ઉધાર અને અરજીના છે માટે અરજી ખાતે જમા પણ કેવી અરજી તો કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે જમા પછી અરજીના નાણા લઈ જાઓ અને ક્યાં ડિબેન્ચર ખાતે તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા એટલે લઈ જવાના થાય ને કરવાનું જે જમા હોય ઉધાર કરે ડિબેન્ચર ખાતે જમા લેવા પડી જાય ખ્યાલ આવ્યો આ રીતે અરજીની બે આમ યાદ કરવાની પહેલા નાણા મળે અને પછી નાણા લઈ જવાના અરજી સોરી ડિબેન્ચર ખાતે હવે મંજૂરી અને હપ્તો તો કે ખબર જ છે શેર મૂડી મળીને આવે એટલે ખ્યાલ હોય મંજૂરીના નાણા છે ને પહેલા તમારે મંગાવવા પડે મંજૂરીના નાણા તમારે હંમેશા પહેલા મંગાવવા પડશે જોજો હું મંજૂરીના નાણા મંગાવીશ એટલે કહેવાય ડિબેન્ચર મંજૂરીના નાણા મંગાવવામાં આવે
કે ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવવામાં આવે ત્યારે તમે નાણાં મંગાવો છો તો ક્યારે કઈ રીતે આપણું લક્ષ્ય તો કે શેર મૂડીમાં આવ્યું તમે મંજૂરીના મંગાવો જેના મંગાવો એના ખાતે વધારો હું મંજૂરીના મંગાવું તો મંજૂરી ખાતે વધારો કરો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કરો અહીંયા હું ડિબેન્ચર મંજૂરીના મંગાવું છું ને તો એને ઉધાર કરી દેવાનું જેના મંગાવો હું મંજૂરીના નાણા મંગાવું છું ને તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર પણ આગળ શબ્દ વાપરવામાં ખાલી જગ્યા ટકાના ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર અને 90 શેર મૂડી ખાતે જમા કરી દેતો અહીંયા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા બસ સિમ્પલ જેના મંગાવ એના ખાતે ઉધાર મંજૂરી ના મંગાવ તો મંજૂરી ખાતે ઉધાર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા એવી જ રીતે અમે ડિબેન્ચર મંજૂરી નાણા મંગાવ્યા છે હવે મળશે મંગાવ્યા તો મળે તેને કહેવાય ડિબેન્ચર મંજૂરીના નાણા મળે ત્યારે ચલો ડિબેન્ચર મંજૂરીના નાણા તમને મળે ત્યારે હંમેશા બેંકમાં મળશે એટલે બેંકમાં આવે તો ઉધાર અને બીજું કરવાનું તો કે તમે મંગાવ્યા ત્યારે મંજૂરીને ઉધાર કરી દીધી ને એ હવે મળી જાય તો જમા યાદ રાખજો અહીંથી ટેવ રાખો મંગાવતી વખતે મેં ડિબેન્ચર મંજૂરીને ઉધાર કરી હતી એ નાણા મને મળી જાય છે તો હું આને સેમ વસ્તુ જમા કરી દઈશ કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા બસ સિમ્પલ હવે બધાને મત કરો એક અરજી વખતે જ આવો આવશે પહેલા નાણા મળે એટલે લઈ લેવાના બેંક ખાતે ઉધાર અરજી ખાતે જમા પછી અરજી નાણા ડિબેન્ચર ખાતે લઈ જવાના તો જે જમા હોય એને ઉધાર કરો અને ડિબેન્ચર ખાતે જમા પછી મંજૂરીનું કામ આવશે તો કે પહેલા મંજૂરી નાણા મંગાવો એટલે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા મંજૂરી ના હતા તો મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે જમા આ મંગાવ્યા કહેવાય હવે મળશે મળે ત્યારે બેંકમાં મળે તો બેંક ખાતે ઉધાર અને જેના મંગાવ્યા હતા મંગાવતી વખતે ઉધાર કર્યા હોય મળી જાય ત્યારે કરી દેવાનો જમા આવડશે એવી જ રીતે છેલ્લો હપ્તો કે ડિબેન્ચર હપ્તાના નાણા મંગાવવામાં આવે ત્યારે પહેલા નાણા મંગાવો અરજી વખતે જે માંગવાનો બાકી બધા વખતે માંગવાના મંજૂરીના માંગ્યા હવે આખરી હપ્તો માંગો તો કે હપ્તાના માંગો છો એટલે જેના માંગો એના ખાતે ઉધાર ડિબેન્ચર હપ્તાના માંગુ છું એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે અહીંયા મંજૂરીના માંગ્યા મંજૂરી ખાતે ઉધાર કર્યા હપ્તાના માંગો તો ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર જમા કર્યા ડિબેન્ચર ખાતે જમા અહીંયા જમા ડિબેન્ચર ખાતે પણ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે આ રીતે કયા રીતે કામ કરવાનું આવશે પેલા મંગાવો હવે જેટલું મંગાવો અરજી પછી મંજૂરીના મંગાવો થાય તો મંજૂરીના મંગાવો મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે જમા હપ્તાના મંગાવો તો હપ્તા ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા બીજે આમ મંગાવ્યા છે તો મળશે અને ડિબેન્ચર હપ્તાના નાણા મળે ત્યારે ચલો નાણા મળે ત્યારે સીધી દોસ્તું સીધા બેંકમાં આવશે તો બેંકમાં આવે તો ઉધાર કે બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા બેંકમાં આવ્યા એટલે બેંક ખાતે ઉધાર
અને મંગાયવા ત્યારે ડિબેન્ચર હતા ને ઉધાર કર્યું હતું ઈ મળી જાય એટલે હું કરી દેવાનું જમા કે ડિબેન્ચર હતા ખાતે જમા બસ આ ત્રણ રીતને આપનો તો રેડી કરો એટલે ડિબેન્ચર ના દાખલા શીખવાની શરૂઆત થઈ જાય આ ત્રણ રીતને આપનો દાવરવી જોઈએ તો કે શેર મૂડીમાં આવડતે તો ખાલી નામ જ ફેરાશે એટલે ખાસ વસ્તુ છે આ કે આમનો તો તમને વ્યવસ્થિત આવડવી જોઈએ તો દાખલા બહુ એકલા છે આના ત્રણ ગુણ લાવવા ને બહુ ઈઝી વસ્તુ છે ખાસ આમનો ઉપર ભાર મૂકજો આવતા લેક્ચરમાં ફરી મળશું પણ ત્યાં સુધી આમનો એક કમ્પ્લીટ કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર